મહત્વપૂર્ણ સમાચારમાં આગળ વાત કરીએ. કિંજિયા ખેડૂતને એક રૂપિયાની ભરપાઈ કરવા નોટિસ ફટકારવામાં આવી છે. પીજીવીસીએલ દ્વારા કોર્ટ મારફતે ખેડૂતને નોટિસ ફટકારવામાં આવી. રદ કરેલા કનેક્શનની પીજીવીસીએલ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. 5 રૂપિયાની ટિકિટ લગાવી 1 રૂપિયો ભરવા આ નોટિસ પાઠવવામાં આવી. 1 રૂપિયા માટે પીજીવીસીએલનું અમાનવીય વર્તન સામે આવ્યું છે. માત્ર 1 રૂપિયા માટે કોર્ટ સુધી પીજીવીસીએલ ગયું છે. પીજીવીસીએલનું અમાનવીય વર્તન સામે આવ્યું, જેમાં માત્ર 1 રૂપિયા માટે પીજીવીસીએલ કોર્ટ સુધી ગયું છે. આ ઘટના એ બની કે ખેડૂત પાસે 1 રૂપિયાની પીજીવીસીએલ દ્વારા માંગણી કરવામાં આવી છે. માત્ર 1 રૂપિયા માટે કોર્ટ સુધી પીજીવીસીએલ ગયું છે. પીજીવીસીએલનું આ માનવીય વર્તન, કારણ કે ખેડૂતને 1 રૂપિયાની ભરપાઈ કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. ખેડૂતને માત્ર 1 રૂપિયા માટે નોટિસ ફટકારવામાં આવી અને એ 1 રૂપિયાની ભરપાઈ કરવા માટે પીજીવીસીએલ કોર્ટ સુધી પણ ગયું. પીજીવીસીએલ દ્વારા કોર્ટ મારફતે ખેડૂતને નોટિસ ફટકારવામાં આવી. રદ કરેલા કનેક્શનની પીજીવીસીએલ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. 5 રૂપિયાની ટિકિટ લગાવી 1 રૂપિયો ભરવા નોટિસ ફટકારવામાં આવી છે અને 1 રૂપિયા માટે આ પીજીવીસીએલનું સમગ્ર અમાનવીય વર્તન સામે આવ્યું છે. ગ્રીન હાઉસ કરેલું ત્યારે આ કનેક્શન જોડેલું, પણ ગ્રીન હાઉસ કનેક્શન રદ કરાવ્યું એને અમે 6-7 વર્ષ થઈ ગયા. તો 6-7 વર્ષમાં અમને પીજીવીસીએલમાંથી કોઈ નોટિસ આવી નથી અને સીધી જ અદાલતમાંથી આવી કોર્ટમાંથી. તો બાકી લેણું હોય તો પીજીવીસીએલ રદ કરે ખરા, તો અટાણે આ અદાલતમાંથી આવી છે નોટિસ. 1 રૂપિયાની નોટિસ છે, હવે 1 રૂપિયાનો સવાલ છે. 1 રૂપિયા આરથી ખેડૂતોને કેવા હેરાન કરે છે? તો સરકાર એમથી વાતો કરે છે કે ખેડૂતોને અમે આ સહાય કરીએ, ઓલી સહાય કરીએ, તો આ રૂપિયાની નોટિસ સારું થઈને ખેડૂતોને ફેટે કોર્ટમાં જવાનું? પીજીવીસીએલનું અમાનવીય વર્તન સામે આવ્યું. માત્ર 1 રૂપિયા માટે પીજીવીસીએલ કોર્ટ સુધી ગયું છે. કોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા છે. પાલિકાના તો કરોડ રૂપિયા માફ થાય છે, પરંતુ ખેડૂતનો 1 રૂપિયો કેમ માફ કરવામાં ન આવ્યો? પીજીવીસીએલનું અમાનવીય વર્તન સામે આવ્યું, જે એ બતાવે છે કે જો પાલિકાના કરોડો રૂપિયા માફ થઈ શકતા હોય તો 5 રૂપિયાની ટિકિટ લગાવી અને 1 રૂપિયો શા માટે માંગવામાં આવ્યો? ખેડૂત પ્રત્યે જ આવું અમાનવીય વર્તન કેમ દાખવવામાં આવ્યું? 1 રૂપિયા માટે પીજીવીસીએલને કેમ કોર્ટ સુધી જવું પડ્યું છે? ક્યાં અધિકારીએ 1 રૂપિયા માટે ખેડૂતને કોર્ટ સુધી લઈ જવામાં આવ્યા? પાલિકાના કરોડો રૂપિયા તો માફ કરાય છે, તો ખેડૂતના 1 જ રૂપિયો કેમ માફ ના કરાયો? માત્ર 1 રૂપિયા માટે કોર્ટે શા માટે પીજીવીસીએલ કોર્ટ સમક્ષ ગયું છે? શા માટે કોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા છે? અહીં ઘણા બધા સવાલ ઊભા થઈ રહ્યા છે. માત્ર 1 રૂપિયા માટેનો આ સમગ્ર મામલો સામે આવ્યો. ખેડૂત પાસેથી 1 રૂપિયાની માંગણી કરવામાં આવી છે અને એ પણ પીજીવીસીએલ દ્વારા કોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા અને 1 રૂપિયાની માંગણી કરવામાં આવી છે.